એટલે હું ગૌતમ ગંભીર છું હું જાણવા માગું છું કે રાષ્ટ્રગીતને લઈને આ પ્રકારનો વિવાદ કેમ ઉભો થયો કે લોકોએ એ કહ્યું કે તે અમારી ઈચ્છા પર નિર્ભર કરે છે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થવું કે નહીં કેમ કે તે અમારો વ્યક્તિગત અધિકાર છે મારી જાતે માનું છું કે આ દેશે તમને ઘણું આપ્યું છે અને બાવન સેકન્ડ માટે ઊભા રહેવા અંગે કોઈ ચર્ચા ન થવી જોઈએ અને મારું દ્રઢપણે માનવું છે કે લોકોએ રાષ્ટ્રગીત માટે ઊભા થવું જોઈએ કારણ કે તમે દેશ માટે બીજું કંઈ ન કરી શકો તો ઓછામાં ઓછું આપણા રાષ્ટ્રગીતનું સન્માન કરીએ પછી તે સિનેમા હોલમાં વાગતું હોય કે સ્કૂલમાં વાગતું હોય કે બીજે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રાષ્ટ્રગીત વાગે બાવન સેકન્ડ માટે આપણે ઊભા થવું જોઈએ હું આ વિશેનું સત્ય જાણવા ઈચ્છું છું નમસ્કારમ ગૌતમ શું એ વિચિત્ર નથી લાગતું કે દુર્ભાગ્યથી આજે આપણા દેશમાં આપણે આ પ્રકારનો પ્રશ્ન પૂછવો પડે છે આપણે આ સમજવું જોઈએ કે એક દેશ શું હોય છે દેશ એ કોઈ ભગવાને આપેલી વસ્તુ નથી તે એક વિચાર છે જેના પર આપણે સૌ સંમત થયા છીએ દેશ તેના બંધારણના સ્વરૂપમાં આકાર પામ્યો છે અને તેના પ્રતિક રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીતના સ્વરૂપમાં આપણને મળ્યા છે તો પ્રશ્ન એ છે કે જો આપણે એક દેશ તરીકે કામ કરવા ઈચ્છતા હોઈએ જો આપણે એક દેશ તરીકે રહેવા ઈચ્છતા હોઈએ પ્રગતિ કરવા ઈચ્છતા જે રાષ્ટ્રવાદ વિશે વાત કરું ના હું માનવતાવાદી છું હું માનવ અસ્તિત્વની વૈશ્વિકતામાં માનું છું પરંતુ અત્યારે લોકોના જે સૌથી વિશાળ સમૂહ અથવા તો વસ્તીનો સૌથી મોટો ભાગ તમે સંબોધિત કરી શકો છો તે એક દેશ છે ભારત એક દેશ તરીકે એક પોઇન્ટ ત્રણ અબજ લોકોની વસ્તી ધરાવે છે તે પોતાની રીતે જ એક વિશ્વ છે જો આપણે રાષ્ટ્રવાદની મજબૂત ભાવનાનું નિર્માણ ન કરી શકીએ તો આપણે સમૃદ્ધ નહીં થઈ શકીએ આપણે વિશ્વના કલ્યાણમાં યોગદાન નહીં આપી શકીએ આપણું કોઈ મહત્વ નહીં થઈ શકે તો રાષ્ટ્રગીત તે તેનું કેવળ એક પાસું છે શું મારે ઊભા થવું જોઈએ કે નહીં જો તમારા પગ ન હોય તો તમારે ઊભા થવાની જરૂર નથી પણ જો તમારા પગ ન હોય તો પણ તમારે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ માટે થોડો આદર દર્શાવવો જોઈએ કારણ કે તે રાષ્ટ્રત્વના પ્રતીકો છે તેના થકી જ દેશ સંગઠિત થાય છે જો તમે ગૌરવ સાથે તમારું રાષ્ટ્રગીત ગાઈ ન શકતા હોવ તો રાષ્ટ્રીયતાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો હવે શું મારે ખાસ કરીને સિનેમા હોલમાં ઊભા થવું જોઈએ હું શા માટે સિનેમા હોલમાં ઊભો થાઉં હું તો મનોરંજન મેળવા માટે અહીં આવ્યો છું ઠીક છે આવા લોકોને હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે છેલ્લે ક્યારે પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધો હતો તમે છેલ્લે ક્યારે સ્વતંત્ર દિનના ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો તમે અન્ય કોઈ સ્થળે છેલ્લે ક્યારે રાષ્ટ્રગીત ગાયું હતું કદાચ હાઈસ્કૂલમાં જ્યારે તમને તેમ કરવાની ફરજ પાડવામાં આવતી હતી ત્યારે ત્યાર પછી તમે આ દેશ પાસેથી સતત મેળવતા જ રહ્યા છો આ દેશનો લાભ જ ઉઠાવતા રહ્યા છો તમે આ દેશમાં કોઈ યોગદાન આપવા નથી માંગતા તમારે સમજવું જોઈએ કે ભારતીય લશ્કર દસ લાખ કરતાં વધુનું સંખ્યાબળ ધરાવે છે અને સાથે જ તેની બીજી શાખાઓ નેવી અને એરફોર્સ પણ છે આ દસ લાખ કરતાં વધુ સૈનિકો જીવનની બાજી લગાવીને રોજ આપણી સરહદ ઉપર ઊભા રહે છે રોજ તમને મૃત્યુની ખબર સાંભળવા મળે છે તેમને કહી દો કે આ દેશની કોઈ પરવા નથી જેથી તેઓ પણ ઘરે જઈને પોતાનું જીવન જીવી શકે જો તમને જ આ દેશના દરેક યુવાન અને પ્રત્યેક નાગરિકના હૃદયમાં તથા દિમાગમાં રાષ્ટ્રતાની ભાવના મજબૂત થાય તે મહત્વપૂર્ણ છે કમનસીબે આઝાદી પછી આપણે આ ભાવના જગાવવામાં નિષ્ફળ નીવડ્યા છીએ આ કાર્ય આઝાદી બાદ તરત જ હાથ ધરાવવું જોઈતું હતું કારણ કે દેશ ફક્ત આપણા હૃદય અને દિમાગમાં અસ્તિત્વ ધરાવતો હોય છે આઝાદી પછી જ્યારે દેશ પ્રત્યે ભારોભાર સંવેદના અને જુસ્સો છલકાતા હતા તે જ સમય આ પ્રક્રિયા થવી જોઈતી હતી કમનસીબે આપણે આવું નથી કર્યું લોકોએ પોતાની ઓળખ જોડી દીધી છે પોતાના ધર્મથી પોતાની જ્ઞાતિથી તેમના પંથથી તેમના લિંગથી અને તેમની ક્લબ અને બાકી વસ્તુઓથી જ અને સૌથી ઉપર વ્યક્તિગતપણાની ભાવના થકી પોતાની જાતથી શું આપણે દેશ માટે ઉભા રહેવું જોઈએ સો સો ટકા તો શું રાષ્ટ્રગીત એ દેશ માટે ઉભા રહેવાના પગલાનો એક ભાગ છે હા બાવન સેકન્ડ્સ શું આ વિશે કોઈ ચર્ચા છે આ પ્રશ્ન ઉઠાવી રહેલા લોકો એવા લોકો છે જેમના એક હાથમાં પોપકોર્ન નું છલોછલ ભરેલું કેન હોય છે અને બીજા હાથમાં કોકોકોલા છે અને દેખીતી રીતે જ તેઓ કશુંક ઢોળ્યા વિના ઉભા નથી થઈ શકતા આ દલીલોનો મુદ્દો છે આ દલીલ બંધ કરો જો આપણે ચાલીસ કરોડ લોકો વિશે ચિંતિત હોઈએ જેઓને આ દેશમાં પૂરતું પોષણ નથી મળતું તો આપણે આ દેશને રાષ્ટ્રતાની દ્રઢ ભાવનાથી સાંકળીએ તે જરૂરી છે તે વિના દેશનું અસ્તિત્વ નહીં રહે કારણ કે દેશ એ ભગવાને આપેલી વસ્તુ નથી દેશ એક કરાર છે જેને આપણે સ્વીકાર્યો છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે અમે આ દેશના વતની છીએ ત્યારે આપણે એ અંગે સહમત છીએ કે કેટલીક ખાસ બાબતોનું સન્માન અને આદર કરીશું અને તેમના માટે ઊભા રહીશું